મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત મહીસાગર જિલ્લા પોલીસ વડા ઉષા રાડાના અધ્યક્ષસ્થાને માતૃભાષા દિન નિમિત્તે કવિ સંમેલન યોજાયું હતું, જેમાં ગુજરાતના પ્રખ્યાત કવિઓને બોલાવી શબ્દોત્સવ યોજાયો હતો, જેમાં સૌનો આવકારતા જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ પોતાના પ્રાસંગિક વચનમાં જણાવ્યું હતું કે શબ્દો એટલે સ્પષ્ટ રીતે જાણકાર હોવું જરૂરી બને છે અને પોતાને પણ છંદ અને કવિતાઓ શીખવવાનો ઘણો શોખ હતો, પરંતુ તેઓ DYSP તરીકે ફરજ બજાવતા હતા અને DSP ની પરીક્ષા આપવા જવાનો હોવાથી તેઓ શીખ ન શક્યા હતા. આ પ્રસંગે કવિ મિલિંદ ગઢવીએ પણ પોતાના કાવ્યથી ઉપસ્થિત જન્મેદનીને પ્રભાવિત કર્યા હતા, જ્યારે કવિ ખલીલ ધનતેજવીએ પણ પોતાના કાવ્યથી પ્રજાજનોને પ્રભાવિત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત કવિ સંજુવાળા, કવિ રૂપલ પટેલ, કવિ કૃષ્ણ દવે, કવિ ભાવેશ પાઠક, કવિ ભાવેશ ભટ્ટ, કવિ અનિલ ચાવડા, કવિ જુબેર અલી તબાશા અને તમામ કવિઓએ પણ પોતાના કાવ્યથી પ્રજાજનોને પ્રભાવિત કર્યા હતા. પ્રાઇવેટ બાંધોના સહયોગથી આજે કવિ સંમેલન કરવામાં ગુજરાતભરમાંથી નાના કવિઓ આવ્યા છે આજે, અને સાથે સાથે સ્વાઇન ફ્લૂના માસ્કનું વિતરણ અને સ્વાઇન ફ્લૂથી બચવા માટે કડ ઉપર એની પણ વ્યવસ્થા રાખવામાં આવી. આ પ્રસંગે સુરક્ષા સેતુ અંતર્ગત મહીસાગર જિલ્લા પોલીસ વડા ઉષા રાડા દ્વારા ઉપસ્થિત જન્મેદનીને સ્વાઇન ફ્લૂના વાયરલને લઈને માસ્કનું તેમજ ઉકાળાનું વિતરણ પણ કરાવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સહેરા.